ચાલો બાળકો, આપણે ગણિત સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 5માં દશક, એકમ અને જૂથ બનાવતા શીખ્યા. હવે શીખશું મણકા ઘોડીમાં મણકા ગણવાના અને સંખ્યા લખવાની છે. જો ઉપરનું આપેલું છે જે પેજ, એમાં તમારે અહીંયા સમજવાનું છે કે 10+1 બરાબર કેટલા છે? 11. તો 1 દશક અને 1 એકમ એટલે કેટલા થાય? 11. એવી જ રીતે 10+2 બરાબર 12. 1 દશક અને 2 એકમ એટલે કે 12. 10+3 બરાબર 13. 1 દશક અને 3 એકમ એટલે કે 13. 10+4 બરાબર 14. 1 દશક અને 4 એકમ એટલે કે 14. 10+5 1 દશક અને 5 એકમ એટલે કે 15. 10+6 બરાબર 16 એટલે કે 1 દશક અને 6 એકમ એટલે કે 16. એ જ રીતે 10+7 બરાબર 17. 1 દશક અને 7 એકમ બરાબર 17. 10+8 બરાબર 18. 1 દશક અને 8 એકમ એટલે કે 18. એ જ રીતે 10+9 બરાબર 19. 1 દશક અને 9 એકમ એટલે કે 19. 10+10 બરાબર 20 એટલે કે 2 દશક, 2 અને 0 એટલે કે 20. એ જ રીતે અહીંયા વાંચો, બોલો અને લખો. જો તમારે એ ખાલી બોલતું જવાનું છે, લખતું જવાનું છે. 10+1 બરાબર 11. 10+2 બરાબર 12. 10+3 બરાબર 13. 10+4 બરાબર 14. 10+5 બરાબર 15. આ લખ્યું છે એવું તમારે અહીં લખવાનું છે. એ જ રીતે 10+6 બરાબર 16. 10+7 બરાબર 17. 10+8 બરાબર 18. 10+9 બરાબર 19. 10+10 બરાબર 20. અહીં લખેલું છે એવું તમારે અહીં લખવાનું છે. હવે નીચેનો મણકા ગણો અને બોક્સમાં સંખ્યા લખો. હવે આપણે મણકા ગણવાના છે અને એ બોક્સ છે એમાં સંખ્યા લખવાનું છે. જો અહીંયા છે 10, પણ 10 નહીં લખવાના, કેટલા લખવાના છે? 1. અને અહીંયા લખવાના છે 5. અહીં 5 છે એટલે 1 ને 5, તો અહીં કેટલા થાય? 10 ને 5 15. એ જ રીતે અહીંયા છે 10 અને અહીંયા 7, તો 10+7 બરાબર કેટલા થાય? 17. એ જ રીતે અહીંયા 10 અને અહીંયા 3, તો 10+3 બરાબર કેટલા થાય? 13. એ જ રીતે અહીંયા 10 અને 1, 10+1 બરાબર કેટલા થાય? 11. આ રીતે તમારે અંકમાં બોક્સમાં લખવાના છે. પેજ નંબર 102 ઉપર તમારે 10 થી 20 ટપકાને જોડવાના છે અને 10 થી 20 અંકમાં લખવાના છે. એ જ રીતે પેજ નંબર 103 ઉપર ઉદાહરણ મુજબ કરો. જો એમાં ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. અહીંયા પહેલાં છે 11 અને અહીંયા છે 10 અને 1, તો આપણને ખબર છે 11 બરાબર 10+1, તો કેટલા થાય? 11. એ જ રીતે અહીંયા 10 આપેલા છે અને +1 બરાબર 11. એ જ રીતે અહીંયા 12 આપેલા છે, કેટલા આપેલા છે? 12. અહીંયા લખવાના છે 10 અને અહીંયા લખવાના છે 2. અને 12 છે, 10+2 કેટલા થાય? 12. 10+2 બરાબર 12. એ જ રીતે 13, 10 અને 3, ઉપર 13 લખવાના છે, એ 3 લખવાના છે, તો અહીં લખવાનું છે 13 બરાબર 10+3 બરાબર 13. 10+3 બરાબર 13. એ જ રીતે 15. જો ઉપર 15 લખવાના છે, અહીંયા 10 લખવાના અને અહીં 5 લખવાના છે. અહીં લખવાના છે 10 અને બરાબર 15. 15 અહીં આપેલા છે, તો અહીં લખવાનું છે 10+5 બરાબર 15. એ જ રીતે 17, તો અહીં લખવાના છે આપણે 10, અહીં લખવાના છે 7. 10+7 બરાબર 17. 17 આપેલા છે, તો 10+7 બરાબર 17. એ જ રીતે 18, તો અહીં 18 લખવાના છે આપણે. 10 આપેલા છે, તો અહીંયા લખવાના છે 8. 10+8 બરાબર 18. 18 બરાબર 10+8. એ જ રીતે નીચે 16 કેટલા આપેલા છે? 16. તો 16 આપેલા છે, તો અહીં લખવાના છે 10 અને અહીં લખવાના 6. 16 બરાબર 10+6 બરાબર 16. 10+6 બરાબર 16. એ જ રીતે 19. 19 લખવાના છે, 10 આપેલા છે, અહીં લખવાના છે 9. 10+9 બરાબર 19. 19 આપેલા છે, તો 10+9. એ જ રીતે 14, તો અહીં 10 લખવાના છે અને અહીં 4 લખવાના છે. 10+4 બરાબર 14. 10+4 બરાબર 14. આ રીતે તમારે લખવાના રહેશે.